दिवड़ों तो भूली जाए तुम्हें कर। चलो उदाहरण नंबर 14, प्रार्थना लिमिटेड 1,460 नारो 100 के वाग्य 6,000 डिबेंचर जे 5% वटाव की 12 पड़े 6 वर्ष बाद 31/23 ना रोज 10% ना प्रीमियम थी परत करवाना छे। आउ तुमने प्रश्न में कीधु छे बरोबर, અને મેં તમને એટલે ત્યાં સમજાવ્યું પણ ખરા, 100 રૂપિયાનો ડિબેન્ચર 5% 5 વટાવ બાદ કરો, તમારે લેવાના કેટલા 95, અને 10% પ્રીમિયમ એટલે 10 રૂપિયા પ્રીમિયમ થી પરત કરવાના છે। તો હવે આની ગણતરી અને આમનોત કેવી રીતે થાય, તો આજે પ્રાર્થના લિમિટેડના ચોપડે આમનોત લખવા માટે આપણે જોઈએ ત્યાં આગળ એ આર। તો અહીંયા આગળ આપણે લખી દઈએ છીએ આ પ્રાર્થના લિમિટેડના ચોપડે આમનોત, રાતનાલીના ચોપડે આમ નોત, તારીખ તો બોલો કઈ તારીખ હતી પહેલી, તારીખ હતી 1/4/17, પહેલી આમ નોત થાય બેંક ખાતે દાવા ઇક્વિટી તે ડિબેન્ચર મંજૂરી અરજીને મંજૂરી ખાતે જમા, અને 6,000 ડિબેન્ચર ગુણ્યા 95, સાહેબ 6,000 × 95 કેમ કર્યા, બીકોઝ 6,000 ડિબેન્ચર જોઈ લો અહીંયા એક વખતે, 6,000 ડિબેન્ચર બહાર પડ્યા છે કંપનીએ, અને 95 મેં તમને બતાવ્યા વટાણ વટાવ બાદ કર્યા પછી, આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ 6,000 × 95 કેટલા થાય છે, આપણે 6,000 × 95 બરાબર 5,70,000। તો અહીંયા આપણે લખીશું આ 5 લાખ, એ અહીંયા ક્યાંથી આવી ગયું ભાઈ, 5,70,000, અને અહીંયા પણ આ 70,000। ઓકે, હવે ફરીથી 1/4/17 અને ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે ઉધાર, હવે અરજી મંજૂરી ખાતે ઉધાર કેટલા થાય, તો જેટલા જમા હતા 5,70,000 એટલા જ। ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, આ અરજીને મંજૂરી તો જેટલી જમા હતી 5,70 ઉધારી દીધી, પણ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા, તો વટાવ ખાતે 6,000 ડિબેન્ચર ગુણ્યા 5 વટાવ હતો, તો 6,000 × 5 કરો કેલ્ક્યુલેટરમાં કેટલા થાય વટાવ ખાતે ઉધાર બોલો, છ હજાર × 5 બરાબર 30,000 રૂપિયા વટાવ ખાતે ઉધાર થાય। તો આ 30,000 વટાવ ખાતે ઉધાર, હવે આ અરજી મંજૂરીના વટાવ આ જે કહેવાય ને, આ બંનેનો તમે સરવાળો કરો, આ 5,70 વત્તા 30 આ બંનેનો સરવાળો કરો ને જેટલા થાય ને, કે ભાઈ આ બંનેનો સરવાળો, આ બેનો સરવાળો જે થાય એ રકમ 9% ડિબેન્ચર ખાતે જમા થાય, આ બંનેનો જે સરવાળો થાય એ રકમ 9% ડિબેન્ચર ખાતે જમા થાય, સરવાળો કરીને બતાવો, 5,70,000 વત્તા 30,000 એ શું લોચા વાગ્યા આને ફરી પાછા, 5,70,000 વત્તા 30,000 6,00,000 રૂપિયા। તો 6,00,000 રૂપિયા તમારે ડિબેન્ચર ખાતે જમા થાય અહીંયા ડિબેન્ચર ખાતે, પણ સાહેબ બીજો કોઈ રસ્તો, બીજો રસ્તો બી બતાવો કે 6,00,000 કેવી રીતે આયા, 6,000 ડિબેન્ચર × 100 નો એ કેવા, 6,000 × 100 કરો તો પણ 6,00,000 થાય, અને આ રીતે પણ 6,00,000 થાય, તમે જોઈ લો ધ્યાનથી મેં આ કર્યું, 5,70,000 વત્તા 30 કરો તો પણ 6,00,000, અથવા આ 6,000 × 100 કરો, ચલો 6,000 × 100 કરીને પણ તમને બતાવો, 6,000 × 100 બરાબર પણ થાય 6,00,000, એટલે સૌથી પહેલા અહીંયા આપણે 6,00,000 લખી દઈએ આ રીતે। હવે વાત કરીએ છીએ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે, ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન અને પરત પ્રીમિયમ બંને સરખું હોય, 6,000 પ્રીમિયમ થી પરત 10% પ્રીમિયમ થી પરત કરવાના છે, 6,000 × 10
જોઈ લો, 10% પ્રીમિયમ થી, 10% પ્રીમિયમ થી 10 રૂપિયા પ્રીમિયમ થી પરત કરવાના છે, માટે અહીંયા 6000 × 10 એટલે 60000 રૂપિયા પરત પ્રીમિયમ થશે તમારે. છતાં તમને સમજાવી દઉં, 6000 × 10 જોઈ લો 60000 પરત પ્રીમિયમ થયું. હવે જેટલું આ પરત પ્રીમિયમ થયું, જેટલું આ ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન અને પરત પ્રીમિયમ બંનેની રકમ સરખી જ આવે હંમેશા. આ લીટી ખાસ યાદ રાખજો, આ ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન, આની વાત કરું છું, આ બહાર પાડતા થયેલું નુકસાન અને આ પરત પ્રીમિયમ બંને સેમ રકમ આવે, આ બંને સેમ રકમ આવે. સરખો થવો જ જોઈએ, થાય પણ છે, ના થાય તો કઈક લોચા વાગ્યા હોય તો ન થાય. હવે આપણે ક્યારે પરત કરવાના હતા? ડિબેન્ચર સાહેબ પરત કરવાના હતા 31/3/23, દેખાય તમારે 31/3/23 ના રોજ પરત કરવાના હતા. તો સાહેબ 31/3/23 અહીંયા લખી દઈએ આપણે. જો પહેલી મીટિંગ ને બીજી મીટિંગ માં આટલો ફરક પડી જાય, પહેલી માં બધા હાજર હોય, બીજી માં બધા ગેરહાજર હોય, હા 31/3/2023 આમનો તેની થાય. 9% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, આ 9% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, અને કેટલા તું જોઈ લો, આ જે જમા હોય એના જ અને તે ફોલ્ડર ખાતે 6,60,000. ઓકે, ધ્યાનથી તમારે જો તમે જોઈ પણ શકો છો, પહેલા પણ મેં કહ્યું છે કે આ બંને જે જમા જે છે એ 9% ડિવેન્ચર ખાતે ઉધાર, ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, આ બંને જે જમા છે સેમ એ જ રકમ દેખાય ઉધાર તે હોલ્ડર ખાતે, અને ફરીથી સેમ તારીખ, હવે કદાચ આવડી ગયું અને સમજી ગયા હોય તો એ જ તારીખમાં શું થાય, હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, આ ફિક્સ જ છે, દર વખતે હોલ્ડર તે બેંક જ થવાનું છે, હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, અને કેટલા તો આજે 6,60,000 જમા હતા, ઓટોસમ અને આનો પણ અહિયાં સરવાળો બંને બાજુનો સરખો થવો જોઈએ, તો તમને બધાને ખબર હશે, થઈ ગયો બંને બાજુનો સરવાળો સરખો. આ રીતે તો આ આવતું ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા અને પ્રીમિયમે પરત કર્યા. તો મેઇન એક ગણતરી આવડવી જોઈએ, અને બીજું કે આ આમનોત પણ આવડવી જોઈએ ને. તો કોઈ કન્ફ્યુઝન ડાઉટ હોય તો કહો, મેં ખૂબ જ સારી રીતે પ્રયત્ન કર્યો તમને સમજાવવાનો, બરોબર, રેકોર્ડ કરેલું છે આપણે, એટલે હમણાં વિડીયો અપલોડ કરી દો એટલે તમે જોઈ લેજો, બરોબર.